વાપીના ચોલા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ રિન્યુ સ્પા એન્ડ ફેમિલી નામની દુકાનમાં વાપી ટાઉન પોલીસે રેડ કરી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સ્પા પાર્લર ખોલવા પર પ્રતિબંધનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતાં તેનો ભંગ કરતા સલૂનના સંચાલક, એક ગ્રાહક અને મુંબઈની એક યુવતીની ધરપકડ કરી છે. વાપી ટાઉન પોલીસે ચલામાં પીસ લીલી સ્પા નામના સલૂનમાં રેડ કરી આઈપીસી કલમ 188 હેઠળ 1927 થી 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી જ વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડિંગમાં ચાલતા રિન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેડ કરી હતી. સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષીય યુવતી, સ્પાના સંચાલક એવા આતિશ બાલુસેલાર અને ગ્રાહક તરીકે આવેલ આસિફ મુસ્તાફ અજમેરી નામના વાપીના ઇસમને ઝડપી પાડી તેમની પાસેથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા પાર્લર નહીં ખોલવા હુકમના જાહેરનામા ભંગની કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાની મહામારી દરમિયાન પણ સ્પા સલૂનમાં યુવતીઓ પાસે મસાજ સહિતના મોકશોક કરવા શોખીન ગ્રાહકો સેવા પૂરી પાડવા સલૂન સંચાલકો જાહેરનામું ભંગ કરી રહ્યા છે, જેની સામે પણ સખત કાર્યવાહી કરી રહી છે. હાઈ હાઈ બધી.